રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ દ્વારકાધીર સોસાયટી સામે વડતાલ તાબાના સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકુશની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે હજારો વર્ષ પહેલાં નૂતન વર્ષના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતની લીલા કરી હતી ત્યારે ભક્તોને નવજીવન આપ્યું હતું તે દિવસથી ભક્તો દ્વારા આજના દિન સુધી નૂતન વર્ષ મીઠાઈ બનાવી પ્રસાદી રૂપે ધરાવવામાં અંકુશ સેવા શરૂ કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી અવિતરણ અને અંકુશ પ્રસાદના દર્શન સતત ચાલુ રાખવામાં આવ્યા છે જ્યારે હિન્દુ ધર્મના દરેક મંદિરોમાં અંકુશ મહત્ત્વનો વધારે હોય છે ત્યારે દરેક મંદિરોમાં અંકુશનો ભોગ ધરાવવામાં આવે છે ત્યારે આ વર્ષે અંકુશની મીઠાઈ પ્રસાદ બીજા દિવસે એટલે કે ભાઈબીજના દિવસે સવારથી સાંજ સુધી દરેક ભક્તોને પ્રસાદી રૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે અને ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સંતો અને ભક્તો દ્વારા ધૂન કીર્તન તેમજ આરતી કરવામાં આવ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરો સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ સમગ્ર પરિવાર સર્વને સર્વ પ્રકારે સુખી રાખે એવી ભગવાનના ચરણોમાં નૂતન વર્ષે અમે પ્રાર્થના કરીએ છીએ આ નૂતન વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ગોવર્ધન લીલા કરી બધા ભક્તોને સુખ આપ્યું અને એ વખતથી આ ઉત્સવ ચાલ્યો આવે છે ભગવાનની આગળ અનેક પ્રકારના ભાવથી મિષ્ટાન મીઠાઈ બનાવી ધરવામાં આવે એ અનકોટ ઉત્સવ કહેવાય બધા જ મંદિરોમાં દેવ મંદિરોમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ ધર્મ પ્રમાણે અનકોટ પૂરવામાં આવે એમાં હજારો લોકો દર્શન કરે અને ભાઈ બીજને એમનો પ્રસાદ બધાને વિતરણ કરવામાં આવે આ બધા જ મંદિરોમાં આ ઉત્સવની પ્રથા છે હિન્દુ ધર્મના હવેલી હોય કે સ્વામિનારાયણ મંદિર હોય કે રામજી મંદિર હોય કોઈ પણ મંદિર હોય આ ઉત્સવ પ્રધા ઉત્સવ પ્રધાન દેશ છે આનકોટ ઉત્સવમાં દર્શન કરવા માટે સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બધા જ ભક્તો ભાઈઓ ભાઈઓ ખૂબ ઉમટી પડ્યા છે ખૂબ લાભ લે છે બધા જ ભક્તોને આવવા અમારું પણ આમંત્રણ છે સહજાનંદ સ્વામી મહારાજની જય